नमस्ते विद्यार्थी मित्रों, नवयुग स्कूल द्वारा आयोजित डिजिटल लेक्चर श्रेणी में आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। आज आप अंग्रेजी विषय में लेसन नंबर 9 दिस एंड देट शीखवानु छे। तो आप अगावज सीखी गया के नजीकनी वस्तु दर्शाववा माटे दिस वपराय छे, ज्यारे दूरनी वस्तु दर्शाववा देट वपराय छे। THIS दिस एटले आ, THAT धेट એટલે પેલું, અને આપણે અગાઉના લેક્ચરમાં એના એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ પણ જોઈ ગયા। આજે આપણે ચિત્રો જોઈ ધીઝ અથવા ધેટનો ઉપયોગ કરીને વાક્ય લખો, એમાં આપણે જે અધૂરા વાક્ય છે એ આજે આપણે પૂરા કરવાના છે। તો ચાલો જુઓ, પહેલું ચિત્ર શેનું છે? કુહાડીનું। તો કુહાડીનું ચિત્ર તો દૂર આપેલું છે, તો દૂરની વસ્તુ દર્શાવવા ધેટ વપરાય છે। તો આપણે એ લખીશું ધેટ ઇઝ એન એક્સ, એ એક્સ ઈ, પેલી કુહાડી છે। અહીંયા સ્વર છે એટલે સ્વરની આગળ આર્ટિકલ એન આવે, એટલે આપણે એન એક્સ લખ્યું। ત્યાર પછી મરઘીનું ચિત્ર છે, તો મરઘીનું ચિત્ર નજીક છે, નજીકની વસ્તુ દર્શાવવા ધીઝ વપરાય, તો આપણે લખીશું ધીઝ ઇઝ અ હેન, આ મરઘી છે। ત્યાર પછી છે બસનું ચિત્ર, તો બસ છે એ દૂર આપેલી છે, તો દૂરની વસ્તુ દર્શાવવા ધેટ વપરાય, તો આપણે લખીશું ધેટ ઇઝ અ બસ, BUS, પેલી બસ છે। ત્યાર પછી ઈંડાનું ચિત્ર છે, તો ઈંડું છે એ નજીકમાં છે, તો નજીકની વસ્તુ દર્શાવવા ધીઝ વપરાય, તો લખવાનું ધીઝ ઇઝ એન એગ। એન શું કામ આવ્યું? કારણ કે ઈ છે એ સ્વર છે, તો એ ઈ આઈ ઓ યુ એ પાંચ સ્વરની આગળ આર્ટિકલ એન આવશે, એટલે આપણે લખ્યું ધીઝ ઇઝ એન એગ, આ ઈંડું છે। ત્યાર પછી છે ચિત્ર બિલાડીનું, તો બિલાડીનું ચિત્ર દૂર આપેલું છે, તો દૂરની વસ્તુ દર્શાવવા ધેટ વપરાય, તો આપણે લખીશું ધેટ ઇઝ અ કેટ, CAT, પેલી બિલાડી છે। ત્યાર પછીનું ચિત્ર જુઓ પેનનું છે, તો પેન છે એ નજીકમાં છે, તો નજીકની વસ્તુ દર્શાવવા ધીઝ વપરાય, તો આપણે લખીશું ધીઝ ઇઝ અ પેન, PEN, આ પેન છે। ત્યાર પછી કીડીનું ચિત્ર છે, તો કીડીને શું કહેવાય? એન્ટ, અને એ દૂર છે ચિત્ર જુઓ, તો દૂરની વસ્તુ દર્શાવવા ધેટ વપરાય, તો આપણે લખીશું ધેટ ઇઝ એન એન્ટ, ANT, પેલી કીડી છે। ત્યાર પછી જુઓ બોલનું ચિત્ર છે, તો બોલનું ચિત્ર દૂર છે, તો આપણે લખીશું ધેટ ઇઝ અ બોલ, પેલો બોલ છે। ત્યાર પછી છે નળનું ચિત્ર, તો નળને અંગ્રેજીમાં ટેપ કહેવાય, તો આપણે નજીક ચિત્ર છે નળનું, તો લખશું આપ ધીઝ ઇઝ અ ટેપ, આ નળ છે। ત્યાર પછી ટોપીનું ચિત્ર છે, તો એ દૂર છે, તો આપણે લખીશું ધેટ ઇઝ અ હેટ, પેલી ટોપી છે। બાળમિત્રો, તમારે આજે હોમવર્કમાં પેજ નંબર 37 અને પેજ નંબર 38 ઉપર અંગ્રેજીની સ્વાધ્યાય પોથીમાં ધેટ અને ધીઝનો ઉપયોગ કરી અને વાક્ય લખવાના છે। જય શ્રી કૃષ્ણ।